ફન બ્લાસ્ટ ગેમ તાત્કાલિક રીતે હવે શરૂ થયા છે આ તમે જોઈ લો કે જ્યાં અન્ય દરવાજા બનાવવામાં આવી રહ્યા છે એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે સંવાદદાતા મૌલિક જોડાઈ ચુક્યા છે મૌલિક હવે આ થીગડા મારવાનું કામ થઈ રહ્યું છે કારણ કે હવે કાર્યવાહી કરવી પડશે એટલે હવે આ થઈ રહ્યું છે અને બીજા ગેટ બનાવવામાં આવી રહ્યા છે મિત્તલ થી જે રીતે ગઈકાલે રાજકોટની ઘટના બની અને એક સાથે અનેક પરિવારો જે છે તે વિખાયા હતા અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય કો મહાનગરપાલિકાઓ ત્યાંના તમામ લોકો જે છે તે આવા ફન ઝોન છે ત્યાં ફન ઝોનમાં ચેકિંગ માટે નીકળ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અનેક જગ્યાઓ આવી બેદરકારી જોવા મળેલી છે આપને દ્રશ્યો બતાવવા માગીએ સિંધુભવન રોડ ઉપર આવેલા ફન પોઈન્ટના આ ફનબ્લાસ્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ પોલીસ વિભાગની ટીમ અને સાથે સાથે અન્ય ટોરેન્ડ પાવરની ટીમ જે છે તે ચેકિંગમાં હાલ છે ત્યાં ફાયર સેફટી છે કે કેમ સાથે સાથે આ તમે જ દ્રશ્યો જોઈ લો આવી જે મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યારબાદ ત્યારે બધા જ છટકી જતા હોય છે આ અમદાવાદના ફનબ્લાસ્ટ દ્રશ્યો છે કે જ્યાં હવે એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યો છે આ જ એ જગ્યા છે કે જ્યાં એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બંને એક જ જગ્યાએ છે અનેક સવાલો થઈ રહ્યા છે ન્યૂ સિટી ગુજરાતી સવાલ

રાજ્યભરમાં જે રીતે ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે નવો આદેશ ના આવે ત્યાં સુધી આ ગેમિંગ ઝોન બંધ રહેશે પરંતુ અમદાવાદના તમામ જગ્યાએ જ્યાં નવ એક જેટલા ગેમિંગ ઝોન આવ્યા છે તે બંધ કરાવવાને બાદ પોલીસ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ જે ચેકિંગમાં જોડાયા છે માનવામાં આવેલું છે કે આ સિંધુભવન રોડ ઉપર આવે ફન બ્લાસ્ટ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા રાતોરાત જે એક્ઝિટનો દરવાજો છે તે બનાવવામાં આવે છે દ્રશ્ય જોઈ શકો કે અત્યારે હાલ પણ ત્યાં કડિયાકામની કામગીરી જે છે તે ચાલી રહી છે એટલે અત્યાર સુધી જ્યાં આગળ એક્ઝિટ ડોર નહોતો બનાવવામાં આવ્યો પરંતુ આ ઘટના બની અને તેને લઈ સજાગ થયેલું કોર્પોરેશન અને કોર્પોરેશનની સાથે જે ગેમિંગ ઝોનના માલિકો છે તે પણ હવે આ એક્ઝિટના દરવાજા છે તે બનાવતા જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ચૂક હતી અને ચૂક જે છે તે હવે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની ઘટના આકાર ન પામે તે માટેની સફાળી જાગેલી કોર્પોરેશન અને માલિકો અહીંયા જોવા મળી રહ્યા છે મૌલિક દામે ચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ન્યૂઝ એટીન ગુજરાતીના અવાલ બાદ સંચાલકો આ રીતે હવે થિગડા મારી રહ્યા છે

બિલકુલ મિત્તલ સવાલ એ થઈ રહ્યો છે કે દુર્ઘટના જ્યારે ઘટે છે ત્યાર પછીથી તેને થીગડા મારવામાં કામ જે છે તે તમામ જગ્યાએ કરવામાં આવતું હોય છે આટ આટલી ઘટનાઓ બને છે તેમ છતાં પણ તેમાંથી કોઈપણ પ્રકારની શીખ નથી લેવામાં આવતી તે રાજ્ય સરકાર હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે અત્યારે હાલ જે છે તે થીગડા મારવાનું કામગીરી ચાલુ છે એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ પોઈન્ટ હતો પરંતુ અત્યારે હાલ તાત્કાલિક જે જ્યારે પો પોલીસ સાથેની ટીમ જે છે કોર્પોરેશનની એ અહીંયા ચેકિંગ માટે પહોંચી હતી ત્યારે એ પહેલા જ મોડી રાતથી અત્યાર સુધીમાં આ એક્ઝિટ ગેટ છે તે એક્ઝિટ ગેટ બનાવી દેવામાં આવ્યો છે અત્યારે હાલ તેની કામગીરી જે છે તે પણ ચાલુમાં છે આસપાસના વિસ્તારમાં તમામ જગ્યાએ માત્ર એક્ઝિટ પોઈન્ટ અને એ એન્ટ્રી પોઈન્ટ આ એક જ પોઈન્ટ હતો પરંતુ અત્યારે હાલ તાત્કાલિક આ બનાવવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખે આખું આ જે ફન બ્લાસ્ટ છે સિંધુ ભવન રોડ ઉપર આવેલું ફન બ્લાસ્ટ છે ત્યાં આગળ માત્ર ને માત્ર જે જગ્યાનો એન્ટ્રી પોઈન્ટ હતો ત્યાં એન્ટ્રી પોઈન્ટની બગલમાં જ એક્ઝિટ પોઈન્ટ જેટલે કે એક જ દરવાજો હતો પરંતુ આ દ્રશ્યોના મારફતે ફરી એક વખત બતાવવા માગીશ કે અત્યારે હાલ આ આપ જોઈ શકો છો ફન બ્લાસ્ટના કે જ્યાં એક્ઝિટ પોઈન્ટ નું એક જ પરિવાર સાથે આવતા હતા અને તે જ એક્ઝિટ ગેટ ઉપરથી ફરી પાછા પરત હતા પરંતુ જ્યાર પછી આ બેદરકારી સામે આવી આ બેદરકારીના તમામ આદેશો આપવામાં આવે બંધ કરવામાં આવે અને બંધ કર્યા બાદ તાત્કાલિક આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવામાં આ આ એન્ટ્રી એન્ટ્રી છે છે લોકો જે તે એક્ઝિટ હતા પરંતુ ત્યારબાદ નવ જેટલા અલગ અલગ ફન બ્લાસ્ટ જે છે તેમાં બંધ કરાવવાની પરમિશન જે છે તે નહોતી અને બંધ કરવામાં આવ્યા તેને લઈ અત્યારે હાલ આ દ્રશ્યોના મારફતે આપ જોઈ શકો છો કે એક્ઝિટ પોઈન્ટ જે છે તે તા ધોરણે બનાવવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક ચૂક જે છે તે ચોક્કસથી માની શકાય છે એક્ઝિટ ગેટ નહોતો અને તેના જ કારણે કોઈ પણ પ્રકારની આવી દુર્ઘટના બને તો લોકોને જીવ ગુમાવવાનો વખત આવી શકે છે તેની શક્યતા નથી નકારી શકાતી તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંના ફનબ્લાસ્ટમાં જોવા મળ્યા હવે પછી અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે કેવા પ્રકારની બેદરકારી છે તે જોવું રહ્યું બિલકુલ મૌલિક મૌલિક એટલે કે હવે એવું થયું કે દસ પંદર મોત થાય ત્યારબાદ

તેવો હવે ઘાટ સર્જાયું છે અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં હવે બીજો ગેટ છે પહેલા ગેટ નો પરંતુ રાજકોટની દુર્ઘટનાથી શીખ લીધી છે હવે જતા જતા શીખ લેવામાં

કોઈ અને મંજૂરી અપાતી હોય છે ગેટ એક જ છે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક છે છતાં પણ મંજૂરી આપી દેવાય છે